સંતો હરિભક્તોને નમી દેવું એટલે શું? વેરી ગુડ, પગે લાગવું. ચલો બીજું, નમી દેવું એટલે શું? નમવું એટલે પગે લાગવું, પણ નમવું અહીં નમવું, નમી દેવું શબ્દ એના અનુસંધાનમાં છે. નમી દેવું એટલે દાસ રહેવું. ચલો બીજું, જતું કરી દેવું, હારીને રાજી થવું. મહારાજે એવા શબ્દો વાપર્યા છે કે એની આગળ હારીને રાજી થવું. રિસ્પેક્ટ આપવું શબ્દ થોડોક નાનો છે, એને રિસ્પેક્ટ આપવું એ તો બરાબર, પણ નમી દેવું, આપણું છોડી દેવું, પોતાનું ગમતું મૂકીને એમના ગમતામાં ભળી જવું, એમનો સ્વીકાર કરવો, એમનો એક્સેપ્ટન્સ થઈ જાય, આપણે જીવ સત્તાએ સ્વીકારવું, એમનો મહિમા સમજવો, અને એમાં જોડે રહેતા હોય ને ત્યારે બહુ અઘરું પડે. આ બધા એનો અંદર અંદર મહિમા રહે, નમી દેવાય ને એ ખરું, બોલો, બહુ કઠણ પડે. કેમ એવું થાય? ઘરકી વાત થઈ ગઈ હોય, બીજું શું હોય? સ્વભાવ પ્રકૃતિ જોયા હોય ને એટલે એને નમી દેવું ને, એમને પછી એમાં મહિમા રહેવો ને બહુ અઘરું પડે. અને મહિમા રહેતો જ નમી દેવાય, તો જ નમી શકાય, તો જ એમને એમને રિસ્પેક્ટ અપાય. મહિમા રહે તો જ એમને એમાં દિવ્ય ભાવ રહે. રિક્વેસ્ટ કરવી, થોડો બીજા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવો ખોટું થતું હોય તો, પરંતુ જો બે વસ્તુમાં વાંધો ના આવતો હોય, આપણા સિદ્ધાંતમાં વાંધો ના આવતો હોય અને મહારાજની આજ્ઞામાં વાંધો ના આવતો હોય તો કેટલીક વસ્તુ જતી કરી દેવી. ઘરમાં પણ તમારા પરિવારમાં તે આપણે દખાશા ના થાય છે, બોલો કે મારું હાચું, બોલો કે મારું હાચું, એકે એકે નમી ના દે અને પરિણામ સ્વરૂપે પછી પ્રશ્નો થાય. પરંતુ કોઈક સામાન્ય બાબત હોય તો એને છોડી દેવી. ઓકે તો જતું કરવું પડે, બીજો પકડી રાખે તો કે હરખું આવે જ ને. હા, એને સ્ટ્રીક રહેવું, પરંતુ એને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરવો, વિવેક ખોઈને નહીં કરવાનો, વિવેક રાખીને કરવાનો, વિવેક રાખીને કરવો પહેલા. પરંતુ નમી દેવું, નમી દેવું એટલે આપણે ઘણી વખત બધે જ કે ધર્મ નિયમને આજ્ઞા ઉપાસના નથી આવતી, સામાન્ય સામાન્ય બાબતમાં આપણને નમતા આવડતું જ નથી, જતું કરતા આવડતું જ નથી હોતું, અને એ આપણો અહંકાર છે. કંઈ નહીં, ચલો કંઈ વાંધો નહીં. નાની નાની બાબતમાં આપણે પ્રશ્નો થઈ જતા હોય છે, ઘરમાં કે સત્સંગમાં. એ નિર્માનીપણું નથી, આપણને દાસપણું આવડતું નથી, નમતા આવડતું નથી, જતું કરતા આવડતું જ નથી, અને એ આપણું માન છે. નહીં, હું કહું એમ જ થવું જોઈએ, બોલો કે હું કહું એમ જ થવું જોઈએ. આ ઝઘડા શા ના થાય? બે જણના માન ટકરાય છે એ જ ઝઘડો છે. ઝઘડાનું મૂળ બે જણના સામસામે માન ટકરાય એટલે ઝઘડો. સેવક કાયમ કહે છે પેલા વાદળા ભટકાય એટલે ગડગડાટી થાય, અને માન ટકરાય એટલે બગડાટી થાય. બોલો મહારાજ. સ્વામી, આપણે અહીંયા મંદિરે સામે હરિભગત અહીંયા આવતા હોય એટલે આપણે અહીંયા જતું કરીએ, બરાબર છે? કારણ કે એમને ખબર છે આપણને કે ભાઈ અત્યારે જતું કરીએ છીએ, પણ ભવિષ્યમાં એમને પણ રિયલાઇઝ થશે તો એ વાંધો નથી. પણ જ્યારે આપણે ઘરે હોઈએ તો આપણે સત્સંગી છીએ, પણ ઘરે એવું ના હોય કદાચ, તો ત્યાં પછી શું કરવું? જે પ્રેમથી કામ લેવું પહેલા, જીદ ના કરવી. એકબીજાની જીદ આપણને પ્રશ્નો કરાવે છે, જીદ ના કરવી. બીજું, કેટલીક વસ્તુ કેવી છે, જેટલું પ્રેમથી જીતી શકાય ને એટલું બળજબરીથી ના જીતાય વ્યક્તિને. ત્રીજું, સત્સંગમાં લાવતા થશે ને, લાવતા કરશું ને આપણે પહેલા, તો આપણાથી નહીં હરખું આવે. સંતોની વાતો, સંતોની કથા, એનાથી હરખું આવશે. કહે છે પારકી માં કાન વીંધે. તમારા ઘર ઘરમાં શું છે? ઘર કી બાત થઈ ગઈ હોય,
એટલે આપણે કહેવા જઈએ ને તો બધું ઊંધું જ લાગે, પણ સત્સંગમાં આવે ને બીજા કોઈ કહે ને તો સરખું આવી જશે. સત્સંગમાં લાવતા કરવા, કથા વાર્તાને આગ્રહી કરવા, સંભળાવવી કથા વાર્તા, અને એમ કરતા કરતાં સરખું આવી જાય. પણ આપણે બહુ સમજી લેખું કે આપણે બહુ કહેવા જઈએ ને તો નહીં આવે સરખું. હા, એમને એવું લાગે કે ટોક ટોક કરે છે, કચકચ કરે છે, એવું લાગશે. એટલે આ બધું યુક્તિથી પછી કામ લેવું પડે, પણ થઈ જાય. હા, ઘણા નાનપણથી આદત હોય, પોતે છટકી જાય ને બીજાને વળગાડી દે. બીજા છટકવા માટે જ આપણને કહેતા કે ના, તમે તમે હેલ્પ કરો, મને તમે અહીંયા ઉભા રહો. સમજી રાખો, સ્વભાવ જાણી રાખવાનો. હા, એટલે એ ખ્યાલ આવી. અને આપણે આપણે આપણી ભૂલને ઓળખી રાખીને આપણે ભૂલ સુધારી લેવાય. બરાબર, બીજાની ભૂલ સુધારવા આપણી હાથમાં નથી, આપણી ભૂલ સુધારવી આપણે આપણા હાથમાં. બરાબર, આપણે આપણી ભૂલને તપાસવી. આપણે બીજાની ભૂલ જોવાને માટે આપણે કોણ પાત્ર? બીજાની ભૂલ ઓળખ કહેવાનું ઓળખાવવા આપણે કોણ લાય? આપણે ભૂલો નથી ભીલે તો આપણે આપણી ભૂલ ઓળખવી અને એને સુધારવાનો પ્રયત્ન કરો. બીજાની ભૂલને આપણે સુધારવાને આપણે આપણા હાથમાં નથી. દરેક પોતાની ભૂલને જો સુધારી નાખે તો પ્રશ્ન જ ના થાય. પણ એ નથી, ભૂલ ઓળખવા જ નથી દેતી આપણને. આપણી ભૂલ જ ના ઓળખાય ને કોણ નથી ઓળખવા દેતું? આપણું માન. માન હોય ને પોતાની ભૂલ ઓળખી જ ના શકે, એને પોતાની ભૂલ જ ના લાગે. મારી ભૂલ જ નથી ને, મારી ભૂલ જ નથી, તમારી જ ભૂલ છે. એ પોતાની ભૂલ ઓળખી અને ઓળખી શકે એ જ સત્સંગી કહેવાય. જેને પોતાની ભૂલ ઓળખાય એ જ ભગવાનનો ભક્ત કહેવાય, એ જ સત્સંગી કહેવાય. અને સત્સંગમાં આપણે એના માટે આવીએ છીએ, આપણી ભૂલો આપણને ઓળખાતી થાય તો સમજવું કે સત્સંગ આપણા બે દાણા ઉતર્યો છે. બે દાણા સત્સંગ તો ઉતર્યો કહેવાય, નહીતર આપણે સાંભળીએ છીએ હજુ સત્સંગ અંદર ઉતરતો નથી. જ્યારે ત્યારથી આપણને પોતાની ભૂલો ઓળખાતી થઈ જાય, બધી ભૂલો આપણી જ ઓળખાય, આપણી ભૂલો જ ઓળખાય, સમજવું કે આપણે હવે સત્સંગના માર્ગે ચાલ્યા છીએ. ગમે એટલું સાંભળીએ પણ આપણી ભૂલ જ ન ઓળખાય, સમજો કે આપણે સત્સંગીના વેશમાં કુસંગી છીએ. સત્સંગમાં એને પહેલું આ શીખવાનું, પોતે પોતાની ભૂલોને ઓળખતા શીખવી. અને પોતાની ભૂલો ઓળખાય એ જ નમી દીધું કહેવાય. પોતાની ભૂલ ઓળખાય એ જ નિર્માનીપણું કહેવાય. પોતાની ભૂલ ઓળખાય તો જ નિર્માની થવાના માર્ગ ઉપર ચાલ્યા કહેવાય, એ જ નમી દીધું કહેવાય. જોજો, કોઈ ભૂલ ઓળખાણ, સોરી મારી ભૂલ થઈ ગઈ, આટલું આટલું બોલ, બહુ અઘરું જ પણ એટલું બોલવું, સોરી મારી ભૂલ છે, આ નમી દીધું કહેવાય. ઘણી વખત આપણી ભૂલ ન હોય, એની જ ભૂલ હોય, અને છતાંય આપણે એવું કહી દઈએ કે સોરી મારી ભૂલ હતી, મહારાજ એથી વધુ રાજી થાય, બોલો. અને તો કે આવું પછી એ માણસ વ્યક્તિ આપણને પછી કાંઈ ગુનેગાર જ ના ઠેરવે? ના, એને સમટાઈમ ક્યારેક એને રિયલાઇઝ થશે કે જો આની ભૂલ નથી, છતાંય તે પોતે કેવો સ્વીકાર કરે છે. એને બહુ ગુણ આવશે, અને એ ગુણ આવશે ને એ એને પોતાની ભૂલ ઓળખાવશે, પોતાની ભૂલ ઓળખવાની પ્રેરણા આપશે કે સાલું મારી ભૂલ હતી, છતાંય એમ કહે છે કે ના મારી ભૂલ છે. એને આપણી ભૂલ નથી છતાંય નિર્માનીપણાથી એને જીત્યો કહેવાય. એ આપણે નિર્માની થઈ ગયા એનાથી એને જીત્યો કહેવાય. અને ઘણું બને છે આવું. એ માનની ઓળખાણ, માનની ઓળખાણ પડી પોતાને. ક્યારે પડી? કે જ્યારે બીજાની ભૂલ નથી છતાં પણ સ્વીકારી લીધી, ત્યારે પોતાનું માન ઓળખાયું કે જો આ મારું માન કહેવાય કે હું ભૂલ હતી તોય સ્વીકારી ના શક્યો, અને હમણે પોતાની ભૂલ નથી તો એમ કહે છે કે મારી ભૂલ હતી. આ માન મૂકીને માનને જીત્યું કહેવાય. આ નિર્માનીપણાથી માનને જીત્યું કહેવાય. ઘરની અંદર, પરિવારની અંદર પણ કોઈ ક્યારેક આવું સત્સંગમાં આવી દે, જો આપણે આવું કરતા થઈએ તો કે પણ આપણી પછી મોટા પુરુષ આપણી પર નારાજ ના થાય. મુક તો એક બે વખત એવું લાગશે, પરંતુ એ વ્યક્તિને માન મૂકે છે ને એને માન મળે છે.
જે માન મૂકી દે છે ને એને માન મળે છે. આપણે માનની ઈચ્છાઓ રાખીને ફરીએ છીએ ને એટલે માન નથી મળતું. ગુજરાતીમાં એક કહેવત છે, જે ત્યાગે એની આગે અને જે માગે ત્યાંથી ભાગે. જે ત્યાગે એની આગે, જે માનને ત્યાગી દે ને માન નથી જોતું એવી ઈચ્છા રાખે ને એને માન બહુ જ મળે, એને બહુ સન્માન મળે, એ બહુ મોટી વ્યક્તિ થઈ જાય. પણ જે માન માગ્યા કરે ને એનાથી ભાગે, એને માન જિંદગીમાં ના મળે સન્માન. બોલો, જે માનની ઈચ્છામાં ને ઈચ્છા મરી જતો હોય. એટલે આપણે ત્યાગતા શીખો. બોલો, સત્સંગમાં સેવા મહારાજને રાજી કરવા માટે કરવાની થતી હોય, મારે જવાબદારી જેને સોંપાઈ હોય એને, જે સહસાથી મુક્તો જે સેવા કરે છે, ભજન ભક્તિ કરે છે, કંઈ પણ કરે છે, તો મહારાજ એને મોટા પુરુષનો કે સંતોનો રાજીપો અપાવો એ પણ એમની એક ફરજ છે. અને તો બંને પક્ષે કેવા વિચાર રાખીને આ કરવું, કે લીડરે રાજીપો ક્યાંક અપાવવાનો થાય તો કેવા વિચાર સાથે રાજીપો અપાવો, અને જેના ઉપર રાજીપા દર્શન એટલે કે રાજીપો જેને મળી રહ્યો છે તો એમને ઈચ્છા નથી ક્યાંક, પણ સામેથી કોકે રાજીપો અપાવ્યો અથવા તો ક્યાંક ઊંડે ઊંડે ઈચ્છા રહી પણ જતી હોય, તો એ સાંભળનાર જે મુક્તના રાજીપો જેના ઉપર મળી રહ્યો છે એને કેવા વિચાર સાથે એ શ્રવણ કરવું તો માનની વૃદ્ધિ ન થાય, અને પેલા લીડરે પણ માનના પોષણ માટે કર્યું ન કહેવાય, એ કયા વિચારથી બે કરવું? મુક્તો, બંને પક્ષે પ્રશ્ન છે કે લીડરની જવાબદારી છે એની રાજીપો અપાવવો, તો રાજીપો અપાવવા માટે ક્યાંક બે શબ્દ પ્રશંસાના કહેવાય પડે, જેને આપણી બીજી ભાષામાં અત્યારની ભાષામાં કહીએ તો વખાણ કરવા પડે, એને એપ્રિસિએશન આપવું પડે. કે સ્વામી, દાખલા તરીકે આ સ્વામીની જવાબદારી કે સ્વામી આ સ્વામી છે, બહુ ધ્યાન ભજન કરે છો, બહુ સેવા કરે છો, સવારમાં વહેલા ઉઠી જાય છો અને આરતી પહેલાં તો દાળ ભાત શાક રોટલી પતી ગયું હોય, રાજીપા માટે બે શબ્દો કહેવાય જોઈએ. પરંતુ એક તો અતિશયોક્તિ નહીં કરવાનું છે, એવું જ કહેવું જોઈએ. પહેલો ધ્યાન એ આપવું જોઈએ કે જેટલું હોય એટલું જ કહેવું જોઈએ. હોય એના કરતાં ઉપરાંત કહે છે એ વખાણ કહેવાય, એપ્રિસિએશન નથી, એ વખાણમાં જતું રહે. બીજું, એની પાછળ બદ ઈરાદો થઈ હોઈ શકે છે, એના કરતાં વિશેષ કહેવું ને એ કહેનારનો બદ ઈરાદો બની જાય. બદ ઈરાદો એટલે સમજ્યા શું? એને વખાણ કરીને એને એને કામ કઢાવવાની, અથવા તો કંઈક બીજી અંદર કંઈક એને સારા થવાની ભાવના હોય, કંઈ ના હોય છેવટ સારા થવાની ભાવના હોય, આ એ બદ ઈરાદો કહેવાય. એ ના થવું જોઈએ, પહેલી વસ્તુ. આ બીજી બાબત કે એને એના બે ગુણને ગુણાનુવાદ કરવાની તૈયારી પણ હોવી જોઈએ, આપણી લીડરની કે વડીલની કે આપણા સહસાથીની. એને રાજીપો અપાવવાની ઈચ્છા પણ હોવી જોઈએ, સામે ક્યાંક એની ભૂલ થાય તો રોકટોક કરવાની તૈયારી પણ હોવી જોઈએ, એ થવું જોઈએ. એકલા વખાણ જ કરકિર કરે તો સમજી લેવું કે કંઈક ખોટી મુરાદ છે, મેલી મુરાદ છે. સાથે રોકટોક કરવાની તૈયારી પણ હોવી જોઈએ, અને સાંભળનારાએ પણ આ બે તૈયારી રાખવી પડે. આ મુમુક્ષુનું લક્ષણ છે. બે પક્ષી પ્રશ્ન પૂછ્યો છે એટલે કહું છું કે લીડરે કેવું બિહેવ કરવું જોઈએ, અને જેની વખાણ થાય છે, જેની પ્રશંસા થાય છે, જેનું એપ્રિસિએશન થાય છે, જેના ગુણાનું દર્શન થાય છે, એને કેવી રીતે વર્તવું જોઈએ. તો સાથે ને સાથે પેરેલલ એણે લીડરને કહેવું જોઈએ કે દયાળુ, આપ મારા ગુણનું દર્શન પહેલું તો કરાવશો નહીં, એને અંદરથી ઈચ્છા ના રહેવી જોઈએ. મને ક્યારેક એ વખાણ બહુ ગમતા થઈ જાય
મને આવા વખાણ કરશો નહીં. હું એને એને એવું એવું કહેવું જોઈએ. બીજું, કદાચ તમે મને રાજીપો અપાવા કરો છો તો ન છૂટકે કહેવું પડે તો કહેજો, પરંતુ મને મારી કંઈ પણ ભૂલ દેખાય તો મને રોકટોક પણ કરજો. એવી સેવા સોંપવી જોઈએ, જવાબ સત્તા આપવી જોઈએ, એવું નિધડકપણું અપાવવું જોઈએ. નહીતર એકલા વખાણ છે ને મારી નાખે. બાપજીનો એક શબ્દ છે, બાપજી કે એકલું ઘી કોઈ પીવે ને તો અપચો થઈ જાય, નાવાનું થઈ જાય, રિએક્શન આવે. પણ ઘીમાં સૂંઠ નાખીને પીવે ને, ઊંઠ નાખીને, તો એ બેલેન્સ કરી દે. એના જેવું છે, એકલા વખાણ છે ને એ રિએક્શન લાવે, પણ જોડે રોકટોક સૂંઠ છે એ જરૂરી છે. નહીંતર એકલા વખાણ મારી નાખે. તમારું માની લો કે આ બે મુક્તોએ બહુ સેવા કરે છે તો કહેવું જોઈએ, પરંતુ એમની પણ એવી તૈયારી હોવી જોઈએ અને સ્કેનરની પણ તૈયારી હોવી જોઈએ કે એ કહી શકે અને એ સાંભળી શકે, રોકટોકને ખમી શકે. આ બંને પેરેલલ હોય ને તો કોઈ વાંધો ના આવે. પણ અત્યારનો જમાનો કેવો થયો છે, એક જ વસ્તુ અપાતી હોય, બસ વખાણ વખાણ વખાણ, રોકટોકની વાત જ નહીં. વખાણ કરવા જોઈએ, એપ્રિસિએશન થવું જોઈએ, તમને પ્રોત્સાહિત કરવા જોઈએ, પરંતુ સામે લીડર કે રોકટોક જે વખાણ કરનારની પણ આવી તૈયારી હોવી જોઈએ અને જેના વખાણ થાય છે એમની પણ આવી તૈયારી હોવી જોઈએ, તો એ ટકી શકે કાયમ માટે, એ રાજીપો ટકી શકે. નહીંતર એના રિએક્શન આવી જાય. પછી એક ગુજરાતીમાં આપણે કહેવત છે, વખાણી ખીચડી દાંતે ચોટી, ખબર છે આવી એક ગુજરાતીમાં કહેવત છે. પછી જો રોકટોક જોડે ના હોય તો આવું થાય, અને પછી એના જ આગ્રહી થઈ જવાય, એના જ ભૂખ્યા રહેવાય, ક્યારે આપણે વખાણ થાય, અને વખાણ માટે જ બધું થાય, આખો માર્ગ બદલી જાય. પછી સેવા થાય તો એ વખાણ માટે જ થાય, ભક્તિ થાય તો એ વખાણ માટે જ થાય, અને પછી કોક જોતું હોય તો જ થાય. પેલા ભાઈનું દ્રષ્ટાંત દેતો તો અધૂરું રહી ગયું કે મંદિરમાં આવે, રોજ બેસે, કીર્તન બોલે, પણ ક્યારે બોલે, કોઈ બધા આવે પછી જ બોલે. એકલા અડધો કલાક બેઠા હોય ને તો આમ જોયા કર, કોઈ આવ્યું નથી ત્યાં ના બોલે, એ આવે તો જ બોલે, અને પછી બે જણ બોલે ને તો જ એમને આમ સંતોષ થાય, બહુ સરસ કીર્તન બોલ્યા, બહુ સરસ રાગ છે, આવું બોલે ને તો જ સંતોષ થાય. ના કોઈ કહે તો સામેથી પૂછે, શું પૂછે, કેવું લાગ્યું, કીર્તન કેવું રહ્યું, આપણો રાગ સારો છે, ગમે એમ કંઈ પ્રશ્ન પૂછે. કારણ કે એનાથી ટેવાઈ ગયા છે, યુઝ ટુ થઈ ગયા છે, એને જ એનાથી એનો ખોરાક બની ગયો. શું વખાણે જ. હવે એમાં એક વખત એવું બન્યું કે એમણે કોઈને પૂછ્યું કે કીર્તન કેવું રહ્યું, અને કોઈએ સામે એવું કીધું, આજ બરાબર ના બોલ્યા. એટલા મૂડલેસ થઈ ગયા, એટલા મૂડલેસ થઈ ગયા. હા, એનો અવગુણ આવે, આને મારી કદર નથી. હવે આ કેટલું નુકસાનકારક કહો છે. જે વખાણનો ભૂખ્યો થઈ જાય ને એને પછી કોઈની રોકટોક ના ગમે. એટલે વખાણની ઈચ્છા ભલે રહેતી હોય તો સામે એટલી જ એનાથી ડબલ રોકટોકની ઈચ્છા રહેવી જોઈએ, તો એ વખાણ રિએક્શન નહીં લાવે. અને વખાણ કરનારાએ પણ આ તૈયારી રાખવી જોઈએ કે જેની આપણે વખાણ કરીએ છીએ સામે સામે એને રોકણી ટોકણી કરવાની તૈયારી પણ હોવી જોઈએ. નહીંતર શું થાય, વખાણ કરીને તમને ફોલી ફોલી ખાવાનો ધંધો થઈ જાય, વખાણ કરીને ફોલી ખાવાનો ધંધો થઈ જાય. એને પોતાનો કરવો, એને પોતાને પોતાનો એને સારા દેખાવ, એમાં 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 એકબીજાના બેયના માન છુપાયેલા હોય, અને પોતાની સ્વાર્થ છુપાયેલો હોય અંદર. ઘણા ઘર તમારા સંસાર વ્યવહારમાં એવી વ્યક્તિઓ હોય, આમ તમને વખાણ કરીને પોતાના કરી નાખવાની તૈયારી, અને પોતાના કરવા માટે પોતાનો સ્વાર્થ સાધવા માટે વખાણ કરે,
બોલ્યાને ખબર ના પડતી હોય કે આનો સ્વાર્થ સાધવા કરે છે. પણ બોલો એવી કેટલીક વ્યક્તિ એવી સ્વાર્થી હોય ને, બોલો એને એવી એવી વખાણે ને કે ભણવામાં આપણે ફૂલણજી કાગડો આવતું ખબર છે, પેલો ફૂલણજી કાગડો, કાગડો પૂરી લઈને આવ્યો છે, ઝાડ ઉપર બેઠો છે, શિયાળ નીકળ્યો ને શિયાળને ભૂખ લાગેલી, શિયાળે જોયું કે કાગડાના મોઢા પૂરી, પૂરી પડાવી લેવી હતી, શું કર્યું, ઓહો કાગડા ભાઈ તમારો રાગ બહુ સુંદર, અતિ સુંદર, તમે બોલો એટલું મીઠું મધુરું હોય, આ બ્રહ્માંડમાં તમારા જેવો કોઈનો અવાજ જ નહીં, તમે એક વખત તો થોડુંક બોલો, તમે બોલો ને, મને બહુ ગમે છે તમારી વાણી, તમારું બહુ મને ગમે છે, બોલો ને. અને કાગડા ભાઈ ભૂલી ગયા, વખાણ બધાને ગમે ને, અને કાગડા ભાઈ કાક 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 કરવા માંડ્યો, પૂરી પડી ગઈ નીચે ને શિયાળ લઈને જતું રહ્યું. આવા સ્વાર્થી લોકો હોય, અને સ્વાર્થી લોકો મોટે ભાગે વખાણ બહુ ગમે, બહુ કરે, અને ઓલ્યાને એનો એને આની જરૂર છે, અને ઓલ્યાને કંઈક સ્વાર્થ સાધવાની જરૂર છે, બંનેનું કામ થઈ જાય, ઓલ્યો આમાં ખુશ થાય છે, પેલો પેલામાં ખુશ થાય છે, કાગડાને વખાણની જરૂર હતી, ઓલ્યાને પૂરીની જરૂર હતી. અને આખો સંસાર આમ ચાલે છે, સત્સંગમાં હવે મોટે ભાગે આવું થતું જાય છે, બહુ દુઃખની વાત છે. કઈ વ્યક્તિ? કહ્યું ને, એ રોકીને રોકવા ટોકવામાં ના સમજ્યો હોય, ખાલી વખાણમાં સમજ્યો હોય, સાચી વસ્તુ કહેવામાં સમજ્યો જ ના હોય, પછી સાચી કંઈક આપણી ભૂલ હોય તો ઓળખાઈ ના શકે કે ઓળખાવે જ નહીં, તો સમજવું કે આ ખોટો માણસ છે, એ સ્વાર્થી માણસ છે. જોજો, માં છે ને, માં પોતાના બાળકને, માનો ધર્મ શું છે, બાળકને એપ્રિસિએશન કરવું જોઈએ, પણ એના મારો બાબો બહુ સરસ છે, બેટા બહુ સરસ 60% 70 લાવ્યો, બહુ સરસ બહુ સરસ, ચલો એને કરવું જોઈએ, પણ માં એને વાંક આવે તો ટપલી મારે, એ માનો ધર્મ છે, એને વડેઈ કરી એ માનો ધર્મ છે, અને એ વખાણ ના કહેવાય. જે માએ જે કહ્યું હતું ને, બેટા ગોડ ગોડ, યુ આર ગુડ બોય, ગુડ બોય, ઓ ગુડ બોય, એ ગુડ બોય કહે છે, એ ગુડ બોય કેમ કહે છે, એ વખાણ નથી, પણ એ જ માં જ્યારે એનું એ 100 માંથી 100 લઈને આવ્યો હોય, 100 out of 100, અને જ્યારે 90 લઈને આવે ત્યારે એને વડે પણ ખરી, રોકે પણ ખરી, બેટા કેમ 10 ઓછા થયા, આ માનો ધર્મ છે, એ વખાણ ના કહેવાય. પેલા જે 100 માંથી 100 વખતે ગુડ બોય શબ્દ વાપર્યો હતો કે યુ આર નાઇસ બોય, યુ આર ગુડ બોય, 5 જણને કે મારો અનાદિ છે ને, બહુ ગુડ બોય છો, એ કીધું, એ વખાણ નથી, કારણ કે એની પાછળ એનો સ્વાર્થ નથી, એનું એને પ્રશંસા કરી, એને એપ્રિશિએશન કર્યું, કરવું જોઈએ, પણ વાંક આવે તો કહેવું પણ જોઈએ, એ વખાણ નથી. અને બંને પક્ષે વખાણ, એકલા વખાણ જ ગમે છે તો એ માન છે, રોકટોક નથી ગમતી એ જ માન છે, પણ બે ગમે તો એ માન નથી. અને ઈચ્છે જે માની ન હોય, નિર્માની હોય ને, ઈચ્છે સામેથી કહે કે દયાળુ તમે એકલા વખાણ કરો છો, પણ મારી ભૂલો ઓળખાવજો, એ કહે સામેથી કહે, તપાસો કે આપણે એવું કહી શકીએ છીએ, આપણને બેમાંથી શું બે ગમે છે કે એક જ ગમે છે, તો એક જ ગમે છે, સમજવાનું કે આપણે ફૂલ્લી માનથી ભરેલા છીએ, અને સત્સંગમાં વિઘ્નરૂપ છે, વ્યવહારમાં વિઘ્નરૂપ છે. બોલો મહારાજ. આનું આપણે આધ્યાત્મિક લાઈફ અને વ્યવહારિક લાઈફમાં બેલેન્સ કઈ રીતે કરવું? એમ જેમ કે બિઝનેસ હોય તો કોઈના વખાણ કરીને કામ લેવું બી પડે, કાં તો જોબ હોય તો એપ્રિસિએશનની ઈચ્છા બી હોય કે ભાઈ બતાવવું બી પડે, તેમ જ્યાં કોઈની મિસ્ટેક આપણે સ્વીકારીએ તો આપણું આઈ બને, તમે બતાવો ને તો મને એપ્રિસિએશન બી ના મળે. બરાબર. તો આખો દિવસ 10-12 કલાક એ આખું વ્યવહારિક થઈ ગયું, ત્યાં આવું રાખવું ના રાખવું? રાખવું, પણ કહ્યું ને આ બેમાં કામમાં આવશે, આપણી ભૂલને ઓળખાવવાની તૈયારી, ઓળખવાની તૈયારી, અને સામે આપણે પક્ષે ઓળખાવવાની તૈયારી, એ પણ જોડે હોય ને તો બેલેન્સ રાખવા, સત્સંગમાં વાંધો નહીં આવે, પેલામાં વાંધો નહીં આવે.
સંતો છે દાખલા તરીકે, સંતોનું ક્યારેક રાજીપો ખૂબ આપતો હોઉં છું, પણ ક્યાંક ભૂલ થાય તો એક બાજુ બાયણું બંધ કરીને કહું એ કરો, સ્વામી આ ખોટું કર્યું, આવું નહીં કરવાનું. એમને માં એ જરૂરી છે, એ વખાણ નથી, એ જરૂરી છે, એમના કામની પ્રશંસા થવી એ જરૂરી છે, પરંતુ એમને કહેવું એ પણ જરૂરી છે, અને સાથે સાથે એમને બંનેનો સ્વીકાર એમને પણ થવો જોઈએ. એકલું જ ગમે એનું કહેવા જાય ત્યારે કે આપણી કોઈ કિંમત જ નહીં, એ નહીં ચાલે. તમારા વ્યવહારમાં પણ આ વસ્તુને અપનાવવી પડે. હમણાં કહ્યું ને આમનો મહારાજનો, એમ આપણે કોઈ આપણો એમ્પ્લોય હોય તો એમ્પ્લોયને આપણે કામ લેવા માટે એને એને પ્રશંસા કરવી જોઈએ, એપ્રિશિએશન કરવું જોઈએ, પરંતુ સાથે સાથે ક્યારેક ભૂલ હોય તો કહેવું પણ જોઈએ. અને એમ્પ્લોયે પણ પોતાની ભૂલ ઓળખવા માટે આ વિચારવું પણ જોઈએ. એક નાનું દ્રષ્ટાંત આપણે લઈએ જ કાયમ માટે. એક લેખક હતા, રાઇટર, બહુ સારા લેખો, એક કવિ હતા, પોતે બહુ સારી કવિતાઓ બનાવે, બહુ સારા કાવ્યો બનાવે. એના ફાધર પણ કવિ હતા, કાવ્ય બનાવી બનાવીને અને એના કાવ્ય એટલા બધા પ્રખ્યાત, લોકો એના કાવ્યો વાંચે તો બહુ ખુશ થાય, બધા કેટલાય લેટર આવે એની ઉપર, મેઇલ આવે કે તમારું કાવ્ય બહુ સરસ છે. એના પપ્પાને બતાવે ને તો પપ્પા તરત ભૂલ કાઢે, જો આ બરાબર નથી, જો આ બરાબર નથી, જો આ બરાબર નથી. એટલે એને કાયમ એમ થાય કે મારો બાપો કેવો માણસ છે, બધા લોકો આખી દુનિયા વખાણ છે, મારો બાપો કોઈ મારા વખાણ કરતો જ નથી. એના બાપાને એનો અવગુણ આવે. એક દિવસ એને યુક્તિ કરી, શું કર્યું, એને એક સરસ કાવ્ય બનાવ્યું, કાવ્ય બનાવીને કાગળમાં લખી અને કાગળ એને જમીનમાં દાટી દીધું, એને સંતાડી દીધું, ખાડો કરીને અંદર સંતાડી દીધો. થોડા દિવસ પછી કાઢ્યું એટલે આમ જૂનું થઈ ગયેલું, જૂનું જૂનું દેખાડવા માટે કે ઓલ્ડ એજ છે આ, ઘણા સમય પહેલાંનું છે. અને પછી બતાવીને કે જો પપ્પા, મને આ જમીન ઉપરથી એક જૂના જૂનું એક કાગળમાં રાખવા છે, અંદર એક કાવ્ય સરસ બનાવ્યું છે, કીર્તન બનાવેલું છે, જોજા કેવું છે. એને પપ્પાએ જોયું, એક્સલન્ટ, બહુ, જો આવા કાવ્યો બનાવવા જોઈએ બેટા, આને કાવ્ય કહેવાય. એને આની જ જરૂર હતી, એને આની જરૂર હતી, વખાણની જરૂર હતી. એટલે કે પપ્પા આ તો મેં જ બનાવ્યું હતું, આ તો તમે કોઈ વખાણ નથી કરતા ને, બાકી મારું બનાવેલું છે. એને ડિસ્ક્લોઝ કર્યું પોતાની વાત કે મેં બનાવેલું છે, તમે કહો છો ને કે આવું જ કાવ્ય હોવું જોઈએ. ત્યારે એના પપ્પા એક જ શબ્દ બોલ્યા, બેટા આજથી તારી પ્રગતિ બંધ થઈ ગઈ, હવે તું આથી સારું કદી નહીં કરી શકે, આથી સારું તું હવે કદી નહીં કરી શકે. કેમ? કારણ કે તું કેવળ વખાણની ઈચ્છાથી ટેવાયેલો છો, તને વખાણ જ જોઈએ છે, તને રોકટોક નથી ગમતી, તારી રોગ આ રોગ, તું અત્યાર સુધી જે પ્રગતિ કરી છે ને, સારામાં સારા કાવ્યો બન્યા છે ને, એ તને હું હજુય બરાબર નથી, હજુય બરાબર નથી, હજુય બરાબર નથી કીધું છે ને, એટલે બન્યા છે. પણ તું બરાબર જ માની લઈશ તો પૂર્ણ થઈ જઈશ, હવે હજુ મારી કોઈ કસર રહી જ નહીં, હવે હું ઓકે જ છું, તારી પ્રગતિ રૂં થઈ ગઈ, હવે હવે અહીંથી તારી પ્રગતિ આગળ નહીં વધે. પણ એમ બંને વસ્તુ જોઈએ, ભલે વખાણ કરવા જોઈએ અને એ વસ્તુ ગમતી વસ્તુ છે એટલે આપવી જોઈએ, પણ સાથે સાથે સહેજ ધીમે રહીને, ભલે સોફ્ટ લેંગ્વેજમાં, જેવી આપણી કક્ષા હોય, જેવી આપણી લીડરશીપ હોય, જેવી આપણું સ્ટેટસ હોય, જેટલો આપણો સ્વીકાર હોય એના પ્રમાણમાં કહેવું જોઈએ. એના પ્રમાણમાં પછી રોકણી રોકણી કરાયો, હવે હું જે રીતે રોકણી રોકણી કરતો હોઉં એ રીતે આ સ્વામી કરવા જાય ના ચાલે. સાચી વાત છે પેલા, હા, હોદ્દા પ્રમાણે, સ્ટેટસ પ્રમાણે, તમારી સ્વીકૃતિ કેવી છે એના પ્રમાણમાં રોકણી ટોકણી થાય. હવે આપણે તે આ રીતે કહેવા જઈએ એ ના, એમ ના થાય, પરંતુ પ્રેમથી કહેવું જોઈએ અને પેલું પણ કરવું જોઈએ.
એ વખાણ નથી. રોકણી ટાંકણી સાથેના પ્રશંસા, રોકણી ટોકણી સાથેનું એપ્રિશિએશન એ વખાણ નથી, એ પ્રોત્સાહિત કરવા માટે છે. અને પ્રોત્સાહિત કરવાની વૃત્તિ હોવી જોઈએ, થવી જોઈએ. અને એક્સેસ ના કહેવું જોઈએ, જે છે એટલું જ કહેવું જોઈએ. પછી સામાન્ય ડોનેશન કર્યું કે દાદા ખાચર જેવા છે, આ વધારાનું થઈ ગયું. એટલે ઘણી વખત આવી બધી વૃત્તિઓ કામ કરતી હોય છે, એ ના થવું જોઈએ. રખાય પણ એ જોબની ઈચ્છા છે ને, બધે કામ કરશે. પછી સત્સંગમાં એ કામ કરે, બેલેન્સ કરતા આવડવું જોઈએ જોડે જોડે. નહીતર એનાથી જે ટેવાઈ જવાય ને, જો જે વ્યક્તિ જેવી ટેવ પાડે ને એવી રીતે ટેવાઈ જવાય. અત્યારે દાખલા તરીકે હું રોજ સવારમાં ઉઠીને નહીં ધોઈ પૂજા કરીને પહેલું હું એક લોટો પાણી પીતો. એવું કહેવાતો કે ભાઈ ડાયજેસ્ટિંગ માટે સવારમાં પહેલું ગરમ પાણી થોડું પી જઈએ, વોર્મ વોટર જરૂર લઈએ આમ થોડું, તો એનાથી જરા વ્યવસ્થિત આમ જરા ડાયજેસ્ટ થાય, પાચન શક્તિ થોડી. એ રીતે ટેવ પડી હતી. હવે છેલ્લા 2 મહિનાથી 1.5 મહિનાથી 1 વાગ્યા પહેલાં, બપોરે 1 વાગ્યા પહેલાં પાણી નહીં લેવાનું, એક ટીપું નહીં લેવાનું. શરૂઆતમાં 2-4 દાડા તરસ લાગી, પણ એ રીતે ટેવાઈ ગયા. તો અત્યારે તો તરસ લાગતી જ નથી 1 વાગ્યા પહેલાં. બોલો, ટેવાઈ ગયા, એ રીતે ટેવાઈ ગયા. આપણે લોકો ઉનાળામાં તમે જુઓ તો આપણે આમ સ્લીપર પહેરવા ટેવાયેલા છે, સ્લીપર વગર કે શૂઝ વગર જઈ જ ના શકીએ. અમારા પંચમહાલમાં આમ બળબડતો તાપ હોય તો એ બધા શૂઝ વગર જ ફરતા હોય, પણ એમને ગરમી નથી લાગતી, એમને પગ નથી દાઝતા, કારણ કે એ રીતે ટેવાઈ ગયા છે. એમ એક વખત જે વખાણથી ટેવાઈ જવાય ને, એપ્રિશિએશનથી ટેવાઈ જવાય ને, પછી એને સત્સંગમાં એપ્રિશિએશન જ જોઈએ, એની જ ભૂખ રહે એને. એટલે જનરલી ગમવું ના જોઈએ, બહુ શ્રેષ્ઠ ગુણ છે, એમાં આપણું હિત છે. કારણ કે બેલેન્સ કરતા ના આવડે તો એનાથી હેબિચ્યુએટેડ થઈ જવાય પછી, અને એ સત્સંગમાં પણ નડતર રૂપ થાય. અને આ બધાનું કારણ શું છે તો માન, આપણું માન. આજ માન 2 વસ્તુ જોડે જોઈએ, વખાણ ન જોઈએ, વખાણ નહીં પણ રોકણી ટોકણી ગમાડીએ. થોડોક આપણે સુધારો કરીએ, વખાણ પણ ગમાડીએ અને રોકણી ટોકણી તો ખાસ ગમાડીએ. ચલો આપણે થોડોક સુધારો કરીએ, ભાઈ હાવ બિલકુલ એપ્રિસિએશન ના થાય એ તો નહીં ચાલે, એ ગમાડીએ, પરંતુ એના કરતાં રોકણી ટોકણી વિશેષ ગમાડીએ. તો માન સહેજે સહેજે આપણું હટશે. આ બોલો મહારાજ. મહારાજે કીધું કે વખાણે ગમાડવાને વખાણે કરવાનું રોકટોકે કરવી, ને વખાણ ગમાડવાનું રોકટોકે ગમાડે. વખાણ ગમાડવા એવું નથી, ગમવું ના જોઈએ, પણ છતાંય કોઈ કરે તો આપણે બેલેન્સ કરવાનું, બાકી ગમાડવા તો નહીં. એટલે જ્યારે વખાણ થતા હોય મારા, ત્યારે કેવો ભાવ હોવો જોઈએ અંદર? આપણે અમુક વાર એવું થાય, એમ મહારાજે સભામાં વાત કરી એટલે બહારથી આપણે એમ મુખના ભાવ એવા બદલી નાખીએ એવું કરીએ, પણ અંદર તો ગમતું જ હોય, બધું મજું લાગતું હોય. તો એ વખતે જ્યારે વખાણ થતા હોય ત્યારે કેવા વિચારોમાં રહેવું જોઈએ? એક વિચાર ખાસ કરવો જોઈએ સ્વામી, 2 વિચાર કરવા જોઈએ. એક તો આ મારા માટે દૂષણરૂપ છે, એક વિચાર આવવો જોઈએ, આ મારા માટે વખાણ મારા માટે દૂષણરૂપ છે, કારણ કે હું બીજા દોષોથી ભરેલો છું. એક બાબતમાં સારો છું, જે વખાણ કરે છે એની બાબતમાં ચલો મારામ કદાચ મહારાજે ગુણ આપ્યો છે, પણ બીજી 70 બાબતો એવી છે કે જેમાં હું દોષી જ છું, એવો વિચાર રહેવો જોઈએ. ગમવું ના જોઈએ, એનું નુકસાનનો ખ્યાલ રહેવો જોઈએ. અને બીજો વિચાર એક એવો કરવો જોઈએ કે ગુણ જે છે ને, જે ગુણના વખાણ કરે છે ને, એ ગુણ મારો નથી, મહારાજનો છે, મહારાજનો ગુણ છે. અને મહારાજના ગુણના વખાણના ધણી મારે ન થવાય. બાપાશ્રી વાતોમાં લખ્યું, બાપા કે લાડો પરણવા જતો હોય, લાડો એટલે સમજાય ને વરરાજા, વરરાજા પરણવા જતા હોય ને પારકા લુગડા પહેરીને જતા હોય, ઘણી વખત ભાડે લઈને જતા હોય, છૂટેડ બુટેડથી નીકળે હોય ને કપડાં ભાડાના હોય, બધા વખાણ કરે શું તમારો વટ પડે છે, પણ અંદર તો રહે જ, શું રે કે મારા નથી, બીજાના ભાડાના, એને કંઈ ના રહે. દાગીના બહુ પહેર્યા હોય ને કોઈના માગીને લઈને પહેર્યા હોય, સમજાય, બનતું હોય એવું ઘણી વખત કે અઠવાડિયા પૂરતા માગીને લાયા હોય,
ત્યારે એમ થાય બધા કે શું દાગીના પહેર્યા છે, અંદર રહ્યા છે, ભલે વખાણ કરે પણ બાકી મારા નથી, આ ટેમ્પરરી છે. એમ આ બે વિચાર એવા છે, એક ગમવું તો ના જ જોઈએ, ભક્તો ના જ ગમવું જોઈએ, કારણ કે પોઈઝન ઇઝ અ પોઈઝન, વખાણ એક પોઈઝન જ છે, નુકસાન કરતા જ છે. એ જે વખાણ કરે છે એક ગુણને દેખીને કરે છે, પણ તરત આપણને વિચાર આવવો જોઈએ કે મારામાં બીજા 50 અપલખણ છે, એનો પણ વિચાર રહેવો જોઈએ. અને આ ગુણ જે કહે છે એ ગુણ મારો નથી, મહારાજને બાયપાસ કરતા શીખવું જોઈએ. જેમ જેમ બાપાશ્રી એમને સંતોન કહ્યું છે, સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે, તમે બધા સંતોન દંડવત કરો, ચરણ સ્પર્શ કરો, તમારી ફરજ છે. સંતોને દંડવત કરવા જોઈએ, ચરણ સ્પર્શ કરવા જોઈએ, પણ સંતો જો એવું માની લે કે જો અમને દંડવત કરે છે, અમને ચરણ સ્પર્શ કરે છે, તો એ સંત ખાલી થઈ જાય, ખાલી થઈ જાય, અર્થાત એનું અભિમાન આવે, અહંકાર આવે. એ સંતમાં માલ ના હોય, સત્વ ના રહે, પણ સંતને અમને એવી આજ્ઞા કરી છે મહારાજે કે આપણને કોઈ દંડવત કરે, આપણને કોઈ દર્શન કરે, કોઈ ચરણ સ્પર્શ કરે, કોઈ માને, કોઈ પૂજે, તો પણ એ બધું જ કોને બાયપાસ કરી દેવું? મહારાજને. કે આ દંડવત મને નથી કરતા, મહારાજને કરે છે. ચરણ સ્પર્શ અમને નથી કરતા, મહારાજને કરે છે. તમે રસોઈ જમાડો છો, સંતોને રસોઈ અમને નથી જમાડતા, મહારાજને જમાડો છો. અમને લઈને નહીં, કોઈ કશું ના આપે, એ અમને લઈને ઠાકોરજી લઈને તમે બધી સેવા કરો છો. તમે લાખો રૂપિયાના દાન કરો છો એ અમને જોઈને નથી કરતા, મહારાજને જોઈને કરો છો. એવો જો વિચાર રહે, જેમ અમે બાયપાસ કરી દઈએ છીએ કે જેથી કહીને અહંકાર ના આવે, નહીં તો તરત જો આપણને કેવા દંડવત કરે છે, જો આપણને કેવા ચરણ સ્પર્શ કરે છે, જો આપણા વચને કેવી સેવાઓ કરે છે, જો આપણને કેવા બધા માન્યા છે, પૂછે છે, જો એક ફોન કર્યો ને કેવા ગાડી લઈને આવી જાય છે બધા 10 જણા, જો આપણે કેવા બધા ગાડી લઈને લેવા એરપોર્ટ ઉપર બધા આવ્યા, જો કેટલું આપણું સન્માન છે, મરી જવાય. જો અમે અમારી ઉપર લઈ લઈએ તો મરી જઈએ. તમે ભરાવો, અમે ખાલી થઈ જઈએ. પણ અમે જો બાયપાસ કરી દઈએ મહારાજને કે આ બધું માન સન્માન કોને લઈને છે, મહારાજને લઈને મળે છે. આ દંડવત એમને થાય છે ને, આજ્ઞા એમની છે એટલે સ્વીકારે છે બધા, તો કંઈ અડે નહીં. એમ આપણને જ્યારે કોઈ વખાણ કરે અને જો આ કળા ના આવડે તો મુશ્કેલી થઈ જાય. એટલે નથી ગમતું, મોઢાના ભાવ બદલવાની જરૂર નથી. તંત્ર આમ આમ બદલી નાખીએ ને આપણને ના ગમતું એવું દેખાડીએ, કોઈ આપણી સામું જોવે, એ માન છે. એ આ ભાવ બદલી નાખીએ ને એ માન લ્યો કે બધાને આ પોતાના તો મને ગયા, પણ નહીં, શું કરવા, ભાવ અંદરથી જ નિર્લેપ રહો ને, અંદરથી નિર્લેપ રહેવાનું છે, કશું નથી. બાપજી અમને સંતોને દ્રષ્ટાંત આપે બહુ સરસ આના માટે. બાપજી કે આપણે પેલા હાથીનું દ્રષ્ટાંત આપે, એક ગામમાં પ્રતિષ્ઠા હતી, એક ગામમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા હતી, મંદિર નવું થયું, મંદિર થયેલું ગામમાં પહેલવેલું એક મંદિર થયું, પરોક્ષનું મંદિર હતું, પ્રતિષ્ઠા હતી, આખા ગામ જમાડવાનું હતું. અને બધાને ખૂબ ઉત્સાહ હતો કે આપણા ગામમાં મંદિર થયું છે. બધાએ નક્કી કર્યું જોવાની આવી ભેગા થઈ કે આપણે હાથી લાવવો છે અને હાથી ઉપર ભગવાનની સવારી કાઢવી છે. ગામડામાં પેલો વરઘોડો કહે, ગામડામાં એવું કહે ને પહેલાં કે આપણે ભગવાનનો વરઘોડો કાઢવો છે, હાથી ઉપર કાઢવો જ કે. હાથી નક્કી કરી આવ્યા, 12 વાગ્યાનો સમય આપ્યો, બપોર 12 થી 3 છે, 12 વાગ્યા હાથી આવી જવો જોઈએ, કલાક વહેલો આવવો જોઈએ. પણ હાથી 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો હાથી આવ્યો, બધા મૂંઝાય, ખરું મોડું થાય છે અને હાથી આવ્યો જ નહીં. તો કે ગામમાં ઘોડો હોય એટલે આવો, ઘોડા ઉપર ચાલો, આપણે ઘોડા ઉપર ભગવાનને બિરાજમાન કરીએ. ઘોડો ના મળ્યો, કોઈ બીજું વાહન ના મળ્યું. બધા કે જો ભગવાન તો ભાવના ભૂખ્યા છે. અમારો પેલો પ્રજાપતિ છે, એનો ગધેડો બહુ સરસ છે, એની ઉપર આપણે જે અંબાડી શણગારી છે ને એ મૂકી દઈએ અને એમાં ઠાકોરજીને બિરાજમાન કરીને એમની, આપણે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, આપણે એની ઉપર ચલો, કંઈક તો રસ્તો કાઢવો પડે. તો પેલા ગધેડાને શણગાર્યો, ઉપર સરસ મજાનું અંબાડી મૂકી ઠાકોરજીને પધરાયા અને વરઘોડો નીકળ્યો વાસતે ગાજતે, ઢોલને નગારા ને ત્રાસાન બધું નીકળ્યું. અને શેરીએ શેરીએ જાય, બધા બૈરા શું કરે, પેલું ગામડા પેલું પોંખે ખબર, ચાંદલો કરે ને પછી આમ ચોખા નાખે ને આમ કહીને આમ કરે ને પોંખે, કે શું કહેવાય, મીખડા લે કે મીઠડા લે, જે કંઈક કહે છે ને, હા દુખડા કે મીખડા,
જે કે તમે સમજી ગયા ને એટલે બસ આ બધું કરે. અને ગદ્દાભાઈને તો આ એમને એમ થયું કહો આપણે તો કિંમત થઈ આ બગડેલા બટાકાના ભાવ ઉપજ્યા. એને તો એ તો રઠીને ઊભો રહ્યો, માન આવી ગયું ને. જો માન આવે ત્યારે આપણને આવું થાય, હવે મારા વગર તો ચાલવાનું જ નથી, આપણે હોઈએ તો જ આ કામ થાય. એ તો અઠીને ઊભો રહ્યો, તે ખસે જ નહીં. બરો બધા વિચાર સારું ખતો કેમ નથી, આ વરઘોડો ઊભો રહી ગયો ત્યાં શોભાયાત્રા રોકાઈ ગઈ. એટલે એના માલિકને જીવો પ્રજાપતિ હતો ને બોલાય, એટલે એ જીવા અને શું થયું મારો હાલતો જ નથી કે જીવો સમજી ગયો કે આ ચાંદલાનો પ્રતાપ છે. આ બધા ચાંદલા કરવા માંડ્યા છે ને ચોખા લગાવવા માંડ્યા છે ને એનો પ્રતાપ છે. બોલો દંડો લઈને ઘેરથી આવ્યો બાજુમાં આવીને કે એ હેડ નહીં તો જો તું આને લાયક છું તું, આ તું આને લાયક નથી, આ ચાંદલા થાય એને લાયક નથી, આ તું આને લાયક છું હેડ નહીં તો બે વળગાડું છું. હમજ જરા આ તને તારો બાપોએ કોઈ ચાંદલો ના કરે, તારા ભાગમાં આ જ છે. પણ આ તારો બાપો ઉપર બેઠો છે ને, આ ભગવાન ઉપર બેઠા છે ને, એને ચાંદલા થાય છે તને નહીં. સમજ્યા? હવે એને શું માની લીધું મને ચાંદલા થાય છે? આવ્યું વખાણ આવું છે અને એનું માન આવે છે. પણ જ્યારે વખાણ થાય ત્યારે પહેલો વિચાર આવવો જોઈએ, પહેલો વિચાર એ આવવો જોઈએ કે આ દુઃખરૂપ છે, આ ઝેરરૂપ છે. બીજો વિચાર એ આવવો જોઈએ આ એક ગુણના વખાણ કરે છે પણ 70 અવગુણ છે મારા એનું શું. અને ત્રીજો વિચાર આવવો જોઈએ કે આ માન આ વખાણ ભગવાનના ગુણને લઈને થાય છે, મારામાં કોઈ ગુણ નથી કેમ કોઈ મારા વખાણ કરી શકે, અને ભગવાનનો ગુણ હું મારો માની ન લઉં. અને ચોથું પ્રાર્થના કરવી, હે મહારાજ રખે ને મને હારું ન લગાડવા દેતા. સમજ્યા? તો જરૂર માને ટળે ને વખાણ ન ગમે એવું બને, પણ આ એના ઉપાય છે. વખાણ ન ગમે એના ઉપાય આટલા છે, આ કરવો જોઈએ. મોટું બગાડવાની જરૂર નથી. સમજ્યા? પણ આટલું કરીએ તો વખાણ નહીં ગમે. પણ મુક્તો મહારાજને મોટાનો બાપાએ વાતું લખ્યું છે, બાપાશ્રીની વાતમાં એક વાત આવે, ટૂંકી વાતમાં આવે છે કે વખાણ કેવા છે તો તાવમાં સાકર પાયા જેવું છે. આવે છે ને એવું, કોઈ માણસ તાવ આવ્યો હોય આમ ખૂબ અને એને હાકર કે હાકરના લાડુ કરીને જમાડે તો એનો વાલેશ્રી કહેવાય કે દુશ્મન કહેવાય? કહો છો મારી નાખવાનો ધંધો છે, માંદાને કડવું પાણી જ પવાય, એને એને ગોળી અપાય, ઇન્જેક્શન અપાય, એને લાડવા ના જમાડાય. એમ વખાણ છે ને લાડવા જેવા છે, લાગે ગળ્યા પણ મારવા માટે છે. અમુક તો કોઈ દિવસ આપણું માન આપણને વખાણ ગમાડે છે, પણ આપણને હવે આટલા સત્સંગના યોગ પછી આપણને ખબર પડવી જોઈએ કે આ વખાણ છે દુઃખરૂપ છે, દોષરૂપ છે, ઝેરરૂપ છે. બીજું, વખાણની જોડે રોકટોક કરે એવી એવો આદેશ એવી વિનંતી કરવી જોઈએ કે મને રોકટોક કરજો તમે, ત્યારે એવી વિનંતી કરવી જોઈએ અને કહેવું જોઈએ કે મને આ વખાણ ના કરશો. ચોથું, મારા આ વખાણ મહારાજના થાય છે, મારા નથી થતા. આ બધા વિચારો જો સાથે રહે પેરેલલ તો જરૂર આપણે માનથી બચી શકાય. પણ મહારાજ એમ કહે છે કે વખાણ વગરની ભક્તિ પણ ગમતી નથી. બોલો. એક સાધુ થયેલા, એક સાધુ હતા એ સંત થયા, સમજ્યા? અને સંત થયા પછી એમને માનનું બહુ અંગ, પંગતમાં જમવા ના બેસે. લો બધા સંતો પંગતમાં બેઠે ને પંગતમાં ના બેઠે બેસે, અને એકલા એક રોટલી ખાય, દાઢી રોટલી એક રોટલી બે રોટલી ખાઈને બોલો એકલા બેહીને એક બે રોટલી ખાઈ લે. શાના માટે? આપણે તો એક રોટલી જોઈએ, સાધુને બહુ રોટલી ખવાતી હશે? લુખી રોટલી આપણે સાધુને તો ગમે એમ કહીને ઉદર ભરવાનું હોય. બોલો લુખી એક બે રોટલી ખાઈને દાડા કાઢે અને પંગતમાં બે એટલે એને અવગુણ આવજો. આ બધા કેવા લો મા બેટા પંગતમાં બેને લાડવા ખાય છે, સાધુને લાવો ખવાતું હશે? એક બે રોટલી હવે હગી થાય છે ભૂખ ભેલા, આપણે દિવસમાં એક જ વખત એક રોટલી ખાવાય. માનમાં બોલો આટલું ભોજન કરીને દિવસ કાઢે, બે ચાર દાડાથી અઠવાડિયું થયું ભૂખ લાગે બરાબર નહીં, રાતે બધા હોઈ જાય ને. આ બનેલી ઘટના કહું છું કે બધા હોઈ જાય સંતો, અને પછી છાના માના રસોડામાં જાય અને ત્યાં જઈને બોલો પાંજરું ખોલે. પહેલાંના જમાનામાં પહેલાં પાંજરા હતા, અંદર પેલું વધેલું મૂક્યું હોય ને, બોલો પાંજરું ખોલે
અને રાતે બોલો, નાવાનું ના સાંભળે, પૂજાય ના સાંભળે, 12 વાગ્યા પછી બોલો પડ્યું હોય ને અંધારામાં બેન ખાઈ લે, ભૂખ લાગે શું કરે, ઊંઘ ના આવે. મોટા સ્વામીને એક દિવસ ખબર પડી, એમના જે લીડર હતા ને સંતને ખબર પડી, ગુરુને, કે આ સાધુ આવું કરે છે. સાહેબ શંકા ગઈ કે તો અંધારામાં હંત થઈ રહ્યા, રોડ આમ એક બાજુ ફ્રીજની વાંહે. અને પેલા સ્વામી આવ્યા રોજના ક્રમ પ્રમાણે, પાંજરામાં કંઈ હતું નહીં, રોટલો બોટલો કંઈ વધ્યું નહોતું, એટલે એમણે ફ્રીજ ખોલીને ફ્રૂટ કાઢવા માંડ્યું અને એમણે પાછળથી આમ ઉપર નાખ્યું, એક ટેટીક તળબૂજ જેવું. ઓય ઓય બાબા, અને ત્યાં લાઈટ કરી, શું કરો છો, શું કરો છો? પૈસા ભૂખ લાગી હતી ને, છાના માના પંગતમાં બેન જમો બધાની જોડે, એક રોટલી ને બે રોટલી ખાઈને, એમાં શું ખાવતું હતું? બરાબર, બધા વખાણ કરે ને, કેમ કે સ્વામી બહુ ઓછું ખાય છો, સ્વામીનો ખોરાક બહુ ઓછો, સ્વામીનો ખોરાક બહુ ઓછો. બરાબર, એટલે મહારાજ કહે છે, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ. કનક તજ્યો, કનક એટલે સોનું ત્યજી દીધું હોય, મિલકતો ત્યજી દીધી હોય. કનક તજ્યો કામિની તજ્યો, સ્ત્રીનો ત્યાગ કર્યો હોય, સંસારનો ત્યાગ કર્યો હોય. કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, ધાતુના વાસણમાં જમતા ના હોય, પણ તુલસી લઘુ ભોજન કરે, લઘુ એટલે થોડું ભોજન કરીને, જીવે માન કે રંગ, આ જો થોડું ભોજન જમી એનામાં એ ના છોડી શકે. સંસાર છોડ્યો, વ્યવહાર છોડ્યો, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, મા બાપ છોડ્યા, બોલો, પણ માન ના છોડી શકે. આમાંય મજા આવે, આમાંય સુખ આવે, આવું આપણને કોઈદાર નહીં થતું હોય. સંત માટે નથી હો, આપણા માટે વિચારવું. અને મહારાજ, પેલું વાક્ય આપણે પૂરું કરીએ, મહારાજ આગળ શું બોલ્યા છે? જે સંત હરિભક્તને એકબીજાને નમી દે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. જે નમતો રહે છે તેનો ત્યાગ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ કોઈ ભેગા થઈને પણ કરી શકતા નથી. એટલે નિર્માની પણ આગળ કોઈ ગુણ એને પેરેલલ આવી શકતો નથી. તત્વજ્ઞાનની વાતો છે તે બધી જ ભગવાનની, જે સર્વોપરીપણાની વાતો, તત્વજ્ઞાનની વાતો, તે બધી નમ્ર હરિભક્તને જ વરે છે. વરે છે એટલે એને શોભે છે. બાકી ગમે એટલી વાતોના ભડાકા તડાકા કરે પણ એને શોભશે નહીં. જે નમે છે તેને ધ્યાન, ધારણા, સમાધિ સહિત બધું જ સિદ્ધ થયું જાણવું, એને જ સિદ્ધ થાય છે. તેણે મોટા સંતોનો, મોટા હરિભક્તોનો સમાગમ કર્યો એમ જાણવું. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી, અને જે નથી નમી શકતો તેનામાં બધા દોષો નિવાસ કરીને રહે છે. આશીર્વાદ આપી દીધો મહારાજે, હવે સારું એ આપણું નમવું કે પછી નમાડવા, એ આપણા હાથમાં છે. નમાડવામાં રાજીપો નથી, નમવામાં રાજીપો છે. મહારાજે વતનામૃતમાં કહ્યું, હારીને રાજી થવું, જીતીને રાજી ન થવું. જો મેં કહો એ નમાયો, ભગવાન કે બાપા કે લુગડાઈ લઈ લીધા, જ્યાં તને ભાન છે, આ બધા ગુણ જતા રહે. નમવાથી ગુણ આવે અને નમાડવાથી ગુણ જતા રહે, માટે મુક્તો ખાસ નિર્માની થવું. છેલ્લી એક પંક્તિ આપણે મહારાજની અતિ પ્રિય પંક્તિ, થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો રે, થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો રે, મેલી મમતાને માન ત્યાગ કરે તન ગર્વનો રે, મેલી મમતાને માન ત્યાગ કરે તન ગર્વનો રે, એવા ઉપર શ્રી ઘન શ્યામ સદા સર્વદા રાજી રહે છે રે, એવા ઉપર શ્રી ઘન શ્યામ સદા સર્વદા રાજી રહે છે રે, કહે નિષ્કુળાનંદ કામ એમાં સરે સંત કહે છે રે, સરે નિષ્કુળાનંદ કામ એમાં સરે સંત કહે છે રે. થઈ ગરીબ ને ગરજવાન
જે ગરીબ થાય, ગરજવાન થઈને જે સૌને નમતો રહે, નિર્માની થાય, દાસ થાય, એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે. આ પંક્તિ આદેશ કરેલો છે, ખબર છે? આ પંક્તિ રોજ જમતા પહેલાં અવશ્ય બોલવી. કેટલા બોલો છો, કેટલા બોલો છો? આજથી શરૂ કરજો. અહીંયા લખ્યું છે, મેં સવાર જોયું, જો મુક્તો ટેવ પાડજો અને જાણપણામાં રહીને બોલવાની, બોલવા ખાતર નહીં. તરત વિચાર આવવો જોઈએ, મારે ગરીબ થવાનું છે, ગરજવાન થવાનું છે, નિર્માની થવાનું છે, અને તો મહારાજ રાજી થશે મારી ઉપર. મુક્તો એમાં મજા છે. મહારાજને બાપાને ખૂબ પ્રાર્થના, દયાળુ બસ અમે આપના દાસના દાસ થઈએ. આ બધાએ અમને આપના વાલા દીકરાઓ મનાવીને એમના અમે દાસ થઈને રહીએ એવી અમારી પર ખૂબ કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. સહજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.